જય ગણેશ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે આજે હિન્દી વિષય ભણીશું. હિન્દીમાં ત્રણ પાઠ સુધી ભણ્યા, ગુલાબ સુધી. તમે બધાએ હિન્દીની નોટમાં લખ્યું હશે, બધાએ સારા અક્ષરથી લખવાનું છે અને પેનથી કોઈએ લખવાનું નથી, બધાએ પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર? હવે આજે આપણે પાઠ 4 મદારી. મદારી વિશે તમે જાણતા જ હશો. મદારી કોણ? અત્યારે જોવા મળતા નથી, પહેલાના સમયમાં મદારી આવતા હતા, ખેલ બતાવતા હતા. સાપ લઈને આવે, વાંદરો લઈને આવે, અલગ અલગ પ્રાણી પક્ષી બધું લઈને આવે અને ખેલ બતાવે અને બધાને ખૂબ જ મજા આવે. પહેલાના સમયમાં એવું જોવા મળતું હતું, અત્યારે એવું જોવા મળતું નથી. હવે જો મદારી એક કાવ્ય છે. હવે એમાં શબ્દાર્થ છે. શબ્દાર્થ બરાબર. હવે શું છે? બચ્ચે. બચ્ચે તો બાળકો. પછી દિખાવ. દિખાવ એટલે બતાવ. દિખાવ દિખાવ એટલે બતાવ, કઈ બી વસ્તુ બતાવવી હોય તો હિન્દીમાં શું કહેવાય? તેને દિખાવ. પછી બંદર. બંદર એટલે વાંદરો, તમે જાણતા હશો. પછી બજાયા. બજાયા એટલે વગાડવું. બજાયા એટલે વગાડવું. પછી છે ખેલ. ખેલ એટલે રમત. શું કહેવાય? રમત. ખેલ એટલે ખેલે કહેવાય અને રમત પણ કહેવાય, બરાબર. હવે જુઓ બંદરિયા. બંદરિયા એટલે વાંદરી. શું કહેવાય? વાંદરી, બરાબર. આ રીતે બધા શબ્દાર્થ આપેલા છે. હવે એમાં કાવ્ય છે. જુઓ ડમ ડમ ડમરૂ બજા કે. અંદર તમે સ્વાધ્યાય પોથી હવે તો બધાની આવી ગઈ છે, એટલે બધાએ સ્વાધ્યાય પોથી જોવાની. તમારી સ્વાધ્યાય પોથી ખોલવાની અને જોવાનું કે ક્યાં ટીચર ચલાવે છે, સમજાવે છે. એ અંદર ચિત્ર આપેલું છે. જુઓ મદારી છે, વૃક્ષ નીચે બેઠા છે અને બધા બાળકો છે, વાંદરો છે, પોતે ડમરૂ વગાડે છે. જુઓ ડમ ડમ ડમરૂ બજા કે. દેખો આયા રામુ મદારી. હવે તેનું નામ શું છે? રામુ. તો તેનું નામ રામુ મદારી છે. ડમડમ ડમરૂ બજા કે એટલે કે પોતાનું ડમરૂ કેવું વગાડે છે, ડમડમ તેનો અવાજ આવે છે. દેખો એટલે કે જુઓ, રામુ મદારી આવ્યો. આવો બચ્ચો તુમે દેખાઓ અપના પ્યારા પ્યારા ખેલ, કે તમે બધા બાળકો આવો અને હું તમને ખેલ બતાવું. જે વાંદરા, જે સાપ છે, નાગ છે, બધાના વાંદરું જે નાચે છે ડમરૂ ઉપર, તો તે તમને ખેલ બતાવું. તમે અહીંયા બધા આવો. પ્યારા એટલે કે વહાલા બાળકો. મેં લાયા હું બંદર બંદરિયા. તો કે છે હું લાયો છું વાંદરો અને વાંદરી. તુમે દેખાઉં ઉસકા ખેલ એટલે કે તમને બધાને એનો ખેલ બતાવું. રામુને ડમડમ ડમરૂ બજાયા બંદર બંદરિયાને ખેલ દેખાયા. તો રામુને એનું નામ શું હતું? રામુ. તો રામુએ ડમડમ ડમરૂ વગાવ્યું અને વાંદરો અને વાંદરીનો ખેલ બતાવ્યો. બચ્ચે સભી બજાઓ તાલી એટલે કે એમ કહે છે બાળકો બધા શું કરો, તાલી પાડો, વગાડો. નાચ રહે હે બંદર બંદરિયા એટલે કે તમે બાળકો બધા તાલી વગાડો અને જુઓ નાચે છે. કોણ નાચે છે? તો વાંદરો અને વાંદરીઓ નાચે છે.
देख देख खेल को बच्चे हो गए खुश। ले आ बधो खेल जोईने बाळको શું થઈ ગયા? બહુ ખુશ થઈ ગયા। પહેલાના જમાનામાં આ રીતે મદારી ઘરે ઘર મદારી સોસાયટીએ સોસાયટી આવતા ખેલ બતાવવા માટે તો બહુ બધી ભીડ જામતી અને આ જોઈને બધાને ખૂબ જ મજા આવતી હતી। અત્યારે એવું જોવા મળતો નથી। દિયા રામુ મદારી કા રૂપિયા એક આવા ખેલ જોઈને શું કર્યું બધા છોકરાઓએ બધા બાળકોએ એક રૂપિયો મદારીને આપ્યો। આ રીતે કાવ્ય પણ તમારે બધાએ તમારા નોટમાં લખવાનું છે। હવે પછી છે ને તમને જ્યારે પીડીએફ મોકલવાની આવે ત્યારે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને બધાએ શું કરવાનું છે સ્વાધ્યાય પોથીમાં જોઈને શેમાં લખવાનું છે નોટમાં લખવાનું છે અને પછી નોટમાં હવે તમને અલગથી નોટમાં લખવા માટે મોકલીશ નહીં। હવે સીધી સ્વાધ્યાય પોથીમાં લખવા માટે જ મોકલીશ કારણ કે આની ખાલી સ્વાધ્યાય પોથી જ છે પહેલા સત્રમાં। બીજા સત્રમાં એની ચોપડી છે એ ચોપડી અત્યારે કોઈએ ખોલવાની નથી। બધાએ પહેલા સત્રમાં સ્વાધ્યાય પોથીનો જ ઉપયોગ કરવાનો છે અને બધાએ સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં જોઈને જ્યારે તમને હોમવર્ક આનું મોકલવાનું આવે ત્યારે તમારે બધાએ સ્વાધ્યાય પોથીમાં જોઈને શેમાં લખવાનું છે નોટમાં લખવાનું છે કારણ કે હિન્દીની સ્વાધ્યાય પોથી એકલી હોવાથી એકલું નોટનું પીડીએફ નહીં મોકલાય। એકલી સ્વાધ્યાય પોથીનું પીડીએફ આવશે એમાં સ્વાધ્યાય પોથીમાં લખીને પછી તમારે નોટમાં લખવાનું રહેશે। ચલો હવે એમાં સ્વાધ્યાય છે। નીચેના પ્રશ્નોના જવાબ લખો। મદારિકા ક્યાં નામ થા? તો મદારિકા નામ क्या था? रामू। तो मदारी का नाम रामू था। मदारी क्या लाया? तो मदारी बंदर और बंदरिया लाया। मदारी ने क्या बजाया? तो मदारी ने डमडम डमरू बजाया। नाच देखकर बच्चों ने क्या बजाया? तो नाच देखकर बच्चों ने ताली बजाई। बंदर बंदरिया ने कैसे खेल दिखाया? बंदर बंदरिया ने नाचकर खेल दिखाया। बच्चों ने मदारी को क्या दिया? तो बच्चों ने मदारी को एक रुपया दिया। हवे एमा गुजराती प्रश्न बे छे। गुजराती शब्दों सामे तेनु हिंदी शब्दों लखो। तो पहलू छे खेल। खेल एटले खेल। वगाड्यू एटले बजाया। जे आ बधा शब्दों तमने कह्या ते शब्दों अंदर છે। બતાવો એટલે દેખાયા। બાળકો એટલે બચ્ચે। તો આમ આ પાઠ છે આ કવિતા છે અહીંયા પૂર્ણ થાય છે। તમે બધાએ જ્યારે પીડીએફ મોકલવાની તમને મેં કહ્યું આવે ત્યારે તમારે સ્વાધ્યાય પોથીમાં પહેલા લખવાનું છે અને પછી તમારે શું કરવાનું છે તે નોટમાં લખવાનું છે અને બધાએ વાંચન કરવાનું છે। વાંચશો તો જ ખબર પડશે। જય ગણેશ।